ગુજરાતની રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થવા પર સેવા યજ્ઞ નામનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। આજે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં રાજ્યને કરોડોના વિકાસ કાર્યોની ભેટ મળી। रूपाणी सरकारना 5 वर्ष पूरा थवा पर 1 ऑगस्ट थी 9 ऑगस्ट सुधी विविध दिवसों नक्की करी तेनी उजवणी करवामां आवी रही छे। 7 ऑगस्टना रोज विकास दिवस तरीके उजवणी करवामां आवी, जेमां मुख्य कार्यक्रम गांधीनगर महात्मा मंदिर खाते योजवामां आव्यो। मुख्य अतिथि तरीके केन्द्रीय मंत्री अमित शाह अने नितिन गडकरी वर्च्युअली जोड़ाया। अमित शाहे वतन प्रेम योजना लॉन्च करी, आ साथे ज विविध 5100 करोड़ कामोनुं लोकार्पण अने खातमुहूर्त करवामां आव्युं। આ પ્રસંગે અમિત શાહે ગુજરાત સરકારની નીતિઓની પ્રશંસા પણ કરી। કેટલાય મોટા બ્રિજો, રોડો, પાણીની યોજનાઓ, વીજળીની યોજનાઓ, ગરીબોના આવાસ, કઈ કેટલાય પ્રકારના કામો 3322 કરોડના આજ લોક ઉપયોગ માટે શરૂ થવા જઈ રહ્યા છે। પાટનગર, ગાંધીનગર અને અમદાવાદને ટ્વિન સિટી મોડેલ તરીકે વિકસાવાઈ રહ્યા છે। બંને શહેરોની વચ્ચે કનેક્ટિવિટીની આધુનિક સુવિધા ઊભી કરવામાં આવી છે। પશ્ચિમ અમદાવાદ અને પાટનગરને જોડતા એસજી હાઈવે પર સરગાસણ ચોકડી પાસે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ જ માર્ગ પર અન્ય ઓવરબ્રિજની સુવિધા પણ વિકસાવવામાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે અમે ઝડપી નિર્ણયો લીધા, સરકાર 4 પહેલું ઉપર ચાલશે। મેં ત્યારે કીધું હતું કે પારદર્શિતા, ટ્રાન્સપરન્સી, ઈમાનદારીથી, પ્રામાણિકતાથી અમે કામ કરશું। બીજું કીધું તું, નિર્ણાયક સરકાર હશે, નિર્ણયો ધડાધડ થશે, આંખના પલકારામાં નિર્ણયો લેવામાં આવશે। અને સીએમ અને ડિપ્ટી સીએમ વચ્ચે રાજકીય ખટરાક તેમજ સરકાર અને સંગઠન વચ્ચે સંકલન ન હોવાના વિપક્ષોના હુમલા પર આજે નીતિન પટેલે પલટવાર કર્યો। તેમણે કહ્યું કે કોઈ પણ સરકારમાં સ્થિરતા હોવી જરૂરી છે, જે અમારી સરકારમાં છે। આજે મને બહુ આનંદ અને ગૌરવ છે કે હું એક એવી સરકારના એક એવા મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે 5 વર્ષ કામ કરી રહ્યો છું કે અમારા 5 વર્ષના સમયગાળામાં કોઈ પણ દિવસ કોઈ રાજકીય ખેંચાખેંચી, કોઈ રાજકીય અસંતોષ કે રાજકીય અસ્થિરતા ગુજરાતમાં ઊભી થઈ નથી। મયુર માંકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ભાજપે મેળવી છે મોટી જીત। ખેતી બેંકની ચૂંટણીમાં પ્રથમવાર ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે અને કોંગ્રેસનો સફાયો થતાં ભાજપની જીત થઈ છે। ખેતી બેંકની ચૂંટણીમાં કુલ 18 બેઠકોમાંથી 14 બેઠકો ભાજપને ફાળે ગઈ છે, જ્યારે ફક્ત 4 બેઠકો જ કોંગ્રેસના ફાળે ગઈ છે। અગાઉ 11 બેઠકો બિનહરીફ થઈ હતી, જેમાં 9 બેઠકો ભાજપને તેમજ 2 બેઠકો કોંગ્રેસને મળી હતી। બાકીની 7 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં 5 બેઠકો ભાજપને અને 2 બેઠકો કોંગ્રેસને મળી છે। આ ચૂંટણીમાં કોંગ્રેસને અમરેલી, બનાસકાંઠા, ખેડા અને ભાવનગરની બેઠક મળી છે, જ્યારે 14 બેઠકો ઉપર ભાજપનો જ્વલંત વિજય થતાં બેંકના ઇતિહાસમાં પ્રથમવાર ભાજપની સ્પષ્ટ બહુમતી સાથે બેંકનું બોર્ડ બન્યું છે। ભાજપ દ્વારા ગત ટર્મમાં કોંગ્રેસ પાસે રહેલી વડોદરા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, જામનગર, સુરત તથા અમદાવાદ બેઠક કબજે કરવામાં આવી છે। બનાસકાંઠામાં ગોવાભાઈ દેસાઈની જીત થઈ છે, જ્યારે મહેસાણામાં ધીરેન ચૌધરીની હાર થઈ છે અને રામજી ચૌધરીએ જીત મેળવી છે। ખેતી બેંકની અંદર ભારતીય જનતા પાર્ટીના 14 ઉમેદવાર અને કોંગ્રેસના 4 ઉમેદવાર જીત્યા છે અને સરકારના ભેગા કરીએ તો 17 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના છે। આ એક ઐતિહાસિક જીત છે। આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો, હાલ રોકાઈશું।